રાજકોટ વડોદરા બાદ હવે ભાવનગરના તળાવમાં પણ દુષ્કર્મની ઘટના સામે આવી છે પાણીતાણા તાલુકાના ભૂતિયા ગામે બાર વર્ષની કિશોરી પર એ જ ગામના ઈસમોએ દુષ્કર્મ આચર્યું છે અને આ દુષ્કર્મમાં કિશોરીની માતા પણ સોંડોવાયેલી હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે

ફર્યાદ નોંધવામાં આવી છે અને આ દુષ્કર્મ આચરના ત્રણેય સમોની પોલીસે ફરિયાદ નોંધાવીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધા છે જો કે ભોગ બનનાર સગીરાની માતાની ધરપકડ હજુ બાકી છે તેને શોધવા પોલીસે તપાસ આરંભી છે આ ઘટનામાં દુઃખદ બાબત એ ગણી શકાય કે નરાધમોએ તેની માતાની હાજરીમાં જ આ સગીરા પર દુષ્કર્મ આચર્યું જેથી માતાની સંડોવાયેલી હોવાની શંકા સાથે ફરિયાદમાં તેનું નામ દાખલ કરેલ છે ત્યારે જનેતા ઉઠીને પોતાની માસૂમ સાથે આવું થતું હતું સતત અત્યાર સુધી કેમ ચૂપ રહી વિશાલ સાગઢિયા જેડ એસટીવી પાલીતણા આ ઘટના છે ભાવ પારિતાણા જિલ્લા તાલુકાના ભૂતિયા ગામની છે ફરિયાદીએ જે દુષ્કર્મની ફરિયાદ રજૂઆત કરેલ છે હોસ્પિટલની અંદર એની અમે જાહેરાત એના ફાધરની લઈ લીધી છે એ જહેરાત અનુસંધાને અમે હાલ ત્રણ આરોપીની ધરપકડ કરેલી છે અને વિશેષમાં આરોપીઓના ભોગ બનનારના બધા મેડિકલ કરાવવાની કાર્યવાહી ચાલુ છે આગળ જે તપાસ જે દિશામાં થશે એ પ્રમાણે કાર્યવાહી પુરાવા મળશે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે એવો અત્યાર સુધી નથી આવ્યું એ દિશામાં તપાસ ચાલુ છે જો આ ગુનાના કામમાં બાળા છ આરોપીના નામ આપ્યા છે એમાં એની મધર પણ છે એના કાકા પણ છે અને બીજી બે લેડીઝ પણ છે એમ કુલ છ આરોપીના નામ આપ્યા છે એ તમામની તપાસ ચાલુ રહેલી છે